नमस्कार विद्यार्थी मित्रों, केम छो? विद्यार्थी मित्रों, ट्वेल्थ साइंस पछी गुजकेट नी जे एग्जाम छे तो एना माटे खास एमसीक्यू आपणे चेप्टर वाइज क्लियर करवाना होय तो आजना लेक्चर नी अंदर आपणे सेकेंड चेप्टर एटले के त्रिकोणमितीय प्रतिविधेयनो जे चेप्टर छे ए चेप्टरना गुजकेटना एमसीक्यू सोल्व करीए। तो करवानुं शुं? आ लेक्चर नी अंदर आपणे एवा एमसीक्यू सोल्व करशुं के जे मोटा भागे छेला 5-7 वर्षनी अंदर गुजकेट एग्जामनी अंदर आपेला आ एमसीक्यू पूछायेला छे अथवा तो आ थियरी पर आधारित एमसीक्यू पूछायेला होय, आ कंसेप्ट पर आधारित एमसीक्यू पूछायेला होय तो आवा एमसीक्यू आजे आपणे सोल्व करशું આ લેક્ચરની અંદર। તો ચલો સ્ટાર્ટ કરીએ ગુજકેટ માટેના એમસીક્યુ ચેપ્ટર નંબર 2 12th મેથ્સ। ઓકે, મારી પાસે એક બુક છે એની અંદર કલેક્ટ કરેલા એમસીક્યુ છે કે ભાઈ આગળના વર્ષમાં પૂછાયેલા બધા એમસીક્યુ કે જેથી કરીને તમામ થિયરીઓ અને તમામ એમસીક્યુની વાતો એમાં આવી જાય। આપણી પાસે એક ક્વેશ્ચન છે ગુજકેટ એટલે કોઈ અઘરી વસ્તુ એવું કંઈ હોતું નથી, એટલે ઘણી વખત આમાં ઇઝી એમસીક્યુ પણ આવે એનો મતલબ એવો નહીં કે સર ઇઝી ઇઝી એમસીક્યુ પર આવે છે, બધા મિક્સિંગ હોય છે, બધું આપણે ભણવાનું હોય છે એટલે બધું આપણે થિયરી લઈ લઈશું, રાઈટ? તો ચલો હું પહેલો એક એમસીક્યુ લઉં છું કે ભાઈ સેક ઇનવર્સ -2/√3 ની કિંમત ખાલી જગ્યા છે। ચલો ભાઈ તો શું થાય, ઓપ્શન તમારે જોઈતા હોય તો એ 5π/6 5π/6 -π/6 એન્ડ 2π/3 આ ચાર ઓપ્શન છે। સોલ્યુશન ફાઇન્ડ કરીએ, જો ભાઈ આપણી મેઇન થિયરી શું છે કે તમે કોસ ઇનવર્સ લઈ લો, સેક ઇનવર્સ લઈ લો અને કોટ ઇનવર્સ લઈ લો, તો આ ત્રણ ત્રિકોણમિતીય પ્રતિવિધેય એવા છે કે જેની અંદર જો માઇનસ તમને જોવા મળે તો એને માઇનસને દૂર કરવા માટે પાઈ માઇનસ તમારે કરવું પડે, તો અહીંયા પણ શું થશે પાઈ માઇનસ સેક ઇનવર્સ 2/√3 થશે, તો પાઈ માઇનસ સેક ઇનવર્સ। હવે 2/√3 કઈ જગ્યાએ તમને જોવો મળે, 2/√3 ક્યાં જોવા મળે? તો કે હું તો એવું કહીશ કે ભાઈ સેક π/6 આગળ જોવા મળે, કારણ કોસ π/6 ની વેલ્યુ √3/2 હોય તો કોસ π/6 ની વેલ્યુ √3/2, તેનાથી ઉલટા કરું તો સેક π/6 ની વેલ્યુ 2/√3 થાય, જેથી કરીને પાઈ માઇનસ સેક ઇનવર્સ અને સેક કેન્સલ π/6 મળે છે, 6 LCM 6π - π 5π/6 આ આપણો ફાઇનલી આન્સર થાય। ઓકે ચલો રેડી, સેકન્ડ એમસીક્યુ જોઈએ, પહેલો ગુજકેટ એમસીક્યુ આપણે ક્લિયર કર્યો, સેકન્ડ એમસીક્યુ જોઈએ છે કે કોટ ઇનવર્સ 1/2 કોટ ઇનવર્સ 1/2, અહીંયા કંઈક નવું તમને શીખવા મળશે, એક નવું જાણવા મળશે, એમાં ખાસ ધ્યાન આપજો। મેં ચેપ્ટર જ્યારે કરાવ્યું ત્યારે તમે મારી ચેનલમાં આ ચેપ્ટર માટે જ્યારે થિયરી સ્ટાર્ટિંગમાં ભણતા હતા ત્યારે ટોપિક એની અંદર આવી જ ગયો છે, તો ફરીથી તમે રિવાઇઝ કરી શકો છો, બાકી અત્યારે ચર્ચા કરીએ જ છીએ। ભાઈ કોટ ઇનવર્સ પ્લસ કોટ ઇનવર્સ છે, તો કોટ ઇનવર્સ પ્લસ કોટ ઇનવર્સ આવો કોઈ ફોર્મ્યુલા આપણી પાસે નથી, બટ એને ફરજિયાત સમા કન્વર્ટ કરવા પડશે, આપણે ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરવા પડે, તો કરીએ કે ટેન ઇનવર્સમાં કન્વર્ટ, કોટ ઇનવર્સ 1/2 શું થાય, ટેન ઇનવર્સ 2 થાય, પ્લસ કોટ ઇનવર્સ 1/3 નું શું થાય, ટેન ઇનવર્સ 3 થશે। ઓકે, હવે આપણી પાસે ફોર્મ્યુલા છે, કયું ફોર્મ્યુલા મિલા, કયું ફોર્મ્યુલા? તો કે ભાઈ ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન 1 - x, ભલે છે નો ડાઉટ શ્યોર, બટ એની કંઈક કન્ડિશન છે, બટ કન્ડિશન શું છે કે ભાઈ આ એક્સ અને આ વાય જે છે એનો ગુણાકાર તમને 1 કરતાં ઓછો જોવા મળે ને તો આવું થાય, બટ અહીંયા ચેક કરો તમારા એક્સ જે છે એ 2 છે, વાય જે છે એ 3 છે, તો એક્સ અને વાયનું મલ્ટિપ્લિકેશન 3 × 2 = 6 એક કરતાં વધી જાય છે, તો આ કન્ડિશનમાં શું કરવાનું? તો એના માટે તમારે ફોર્મ્યુલા તો આનું આ જ આવશે, આ જ ફોર્મ્યુલા આવશે, બટ થોડુંક એક્સ્ટ્રા આવી જશે, પાઈ પ્લસ શું લખવાનું થશે, આપણે પાઈ પ્લસ લખવાનું થશે, એક ધ્યાન રાખશું, પાઈ પ્લસ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન 1 - x ઇન્ટુ વાય, એટલે શું થઈ ગયું, પાઈ પ્લસ ટેન ઇનવર્સ ઉપર 3 ને 2 = 5 છેદમાં 1 - 23 નથી ભાઈ,
1 माइनस 6 એટલે કે માઈનસ 5 5 કેન્સલ પાઈ પ્લસ 10 ઇનવર્સ માઈનસ 1 તો ભાઈ 10 ઇનવર્સ જે છે ગુડ ફેમિલી નું મેમ્બર કહેવાય અંદર રહેલા માઈનસ ને ડાયરેક્ટલી બહાર કાઢી નાખે તો પાઈ માઈનસ અહીંયા 10 ઇનવર્સ 1 થઈ જાય 1 એનો મતલબ કે 10 પાઈ બાય 4 10 ઇનવર્સ અને 10 કેન્સલ તો તમે પાઈ બાય 4 લખી શકો છો તો 4 લસા એલસીએમ 4 આવે તો 4 પાઈ માઈનસ પાઈ એટલે 3 પાઈ બાય 4 એટલે કે આપકો ફાઇનલી આન્સર સેકન્ડ એમસીક્યુ જોયો તો એના ઓપ્શન અહીંયા લખી દઉં છું એના ઓપ્શન હતા 5 પાઈ બાય 4 પાઈ બાય 2 પાઈ બાય 4 એન્ડ 3 પાઈ બાય 4 આપણો ફાઇનલી આન્સર જે છે એ 3 પાઈ બાય 4 આપણને મળે છે તો તમારા માટે નવું શું હતું અહીંયા એની ઉપરથી આપણે આ ફોર્મ્યુલા મૂક્યો એનો મતલબ એવો થયો કે ફોર્મ્યુલા અહીંયા લખું છું હું આપણો પહેલું ફોર્મ્યુલા કે 10 ઇનવર્સ x + 10 ઇનવર્સ y એટલે 10 ઇનવર્સ x + y / 1 - xy થાય બટ એની કન્ડિશન શું હતી ભાઈ કે ભાઈ x અને y નો ગુણાકાર 1 કરતા ઓછો હોય ત્યારે બટ બીજી કન્ડિશન કે ભાઈ ઘણી વખત એવું બને કે 10 ઇનવર્સ x + 10 ઇનવર્સ y બરાબર આપણે પાઈ + 10 ઇનવર્સ x plus y upon 1 minus xy કરવું પડે ક્યારે એવું બધું કરવું પડે કે જ્યારે xy નો ગુણાકાર 1 કરતા વધારે હોય ને ત્યારે આપણે આ ફોર્મ્યુલા અપલોડ કરવું પડશે આ એક ખાસ આપણે ધ્યાન રાખશું અને ત્રીજો ફોર્મ્યુલા એવું કંઈક છે કે જ્યારે xy નો ગુણાકાર 1 થઈ જતો હશે આપણા x આપણા y પહેલું પદ જે બતાવે x બતાવે બીજું પદ y બતાવે જ્યારે આપણો બી x અને y નો ગુણાકાર 1 થઈ જશે ને ત્યારે આપણે ડાયરેક્ટલી આન્સર 10 ઇનવર્સ x + 10 ઇનવર્સ y = π/2 લખશું શું લખશું π/2 એનો મતલબ એમ થયો કે સરવાળા માટેના ત્રણ ફોર્મ્યુલા છે એક આપણો નોર્મલ ફોર્મ્યુલા 10 ઇનવર્સ x + 10 ઇનવર્સ y અને 10 ઇનવર્સ x + y / 1 - xy ક્યારે કે x અને y નો ગુણાકાર 1 કરતા ઓછો હોય ત્યારે બીજો ફોર્મ્યુલા 10 ઇનવર્સ x + 10 ઇનવર્સ y બરાબર પાઈ + આ એક્સ્ટ્રા છે પાઈ + 10 ઇનવર્સ x + y / 1 - xy બટ ક્યારે x y નો મલ્ટીપ્લિકેશન 1 થી મોટું મળે ત્યારે અને ત્રીજું 1 કરતા ઓછું 1 કરતા વધુ અને હવે ત્રીજું શું 1 મળે તો બંને નું મલ્ટીપ્લિકેશન આપણને 1 મળે તો એ ફોર્મ્યુલા મળશે 10 ઇનવર્સ x + 10 ઇનવર્સ y = π/2 ઇફ ધ xy = 1 ઓકે આ નોટ ડાઉન કરો ઓકે ચલો બે ક્વેશ્ચન ક્લિયર કર્યા ત્રીજા ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ cos π/3 - sin ઇનવર્સ - √3/2 = અને ચાર ઓપ્શન આપણી પાસે છે π/2 0 1/2 એન્ડ -1/2 આ ચાર ઓપ્શન આપણી પાસે છે ઓકે સ્ટાર્ટ કરીએ હું ડાયરેક્ટલી અહીંયાથી સ્ટાર્ટ કરી દઉં છું જો મે અંદરથી પ્રોસેસ ચાલુ કરવાની પહેલા ક્વેશ્ચનની પ્રોસેસ અંદરથી ચાલુ કરવાની એટલે કે આ cos π/3 માઈનસ જો અહીંયા માઈનસ છે એ માઈનસ બહાર નીકળે પણ જે આપણી મેઇન થિયરી છે એને યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો સાઇન ઇનવર્સ માઇનસ એક્સ હોય ને તો માઇનસ સાઇન ઇનવર્સ એક્સ થાય એટલે કે માઇનસ ડાયરેક્ટલી બહાર નીકળે પછી ટેન ઇનવર્સ માઇનસ એક્સ હોય ને તો માઇનસ ટેન ઇનવર્સ એક્સ થાય ખાસ ધ્યાન આપજો એકદમ આઈએમપી વસ્તુ શીખવાડું છું અને કોસેક ઇનવર્સ માઇનસ એક્સ હોય ને તો માઇનસ કોસેક ઇનવર્સ એક્સ થાય કહેવાનો મતલબ શું છે કે આ ત્રણ ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં અંદર રહેલા માઇનસ ઇઝીલી બહાર નીકળી જાય અને આ પ્રકારે આપણને મળે છે શ્યોર કયા કયા ત્રણ સાઇન ઇનવર્સ કોસેક ઇનવર્સ અને ટેન ઇનવર્સ આ ત્રણ ત્રિકોણમિતીય પ્રતિવિધિને આપણે નામ શું આપેલું ગુડ ફેમિલી ગુડ ફેમિલીના મેમ્બર છે આ ત્રણેય જ્યારે પણ ગુડ ફેમિલીના મેમ્બર હશે ત્યારે એ લોકો માઇનસને ઇઝીલી બહાર કાઢી નાખશે ઇઝીલી કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર ઓકે બટ જ્યારે બેડ ફેમિલીના મેમ્બર આવશે આપણી સામે બેડ ફેમિલીના મેમ્બર કોણ કોણ હવે જે ત્રણ કહી દા એ કહેવાનો મતલબ
ફર્સ્ટ ઓફ ઓલ cot inverse - x હોય તો તમારે pi - cot inverse x કરવું પડે, sec inverse - x જોવા મળે તો pi - sec inverse x કરવું પડે, અને જો cos inverse - x જોવા મળ્યા હોય તો pi - cos inverse x કરવું પડે। આ ટોટલી 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેય માટે અંદર માઈનસ જ્યારે આવે ત્યારે કઈ સિચ્યુએશન ક્રિએટ થાય છે એના માટે મેં તમને વાત કરી દીધી। હવે આપણે અહીંયા જે વાત કરવાની છે એ શું છે તો કે ભાઈ ગુડ ફેમિલી છે ને, સાઈન ઇનવર્સ ની અંદર માઈનસ છે બટ ગુડ ફેમિલી છે ને, ડાયરેક્ટલી એ માઈનસ ને બહાર કાઢી નાખશે એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે। આ સાઈન ઇનવર્સ માઈનસ તો બહાર નીકળી ગયા, પૂછકેટનો આન્સર છે ને લાંબુ લાંબુ ના કરવાનું હોય, પૂછકેટનું સોલ્યુશન કરતી વખતે જેમ સ્ટેપ ઓછા થાય એવું કરવાનું હોય, તો માઇનસ તો બહાર નીકળી ગયા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા। સાઇન ઇનવર્સના સાઇન ઇનવર્સ રૂટ થ્રી બાય ટુ છે તો રૂટ થ્રી બાય ટુ કોને કહેવાય તો કે સાઇન પાઈ બાય થ્રી ને કહેવાય। આનું કામ પૈતું આ શું થયું, સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ તો ફરીથી પાઈ બાય થ્રી આવ્યા, એક પાઈ બાય થ્રી પાછા બીજા પાઈ બાય થ્રી એને શું કહેવાય, ટુ પાઈ બાય થ્રી કહેવાય કે ના કહેવાય પહેલા કહેવાય ને, પણ 2 પાઈ બાય 3 એટલે શું તો કે પાઈ માઈનસ પાઈ બાય 3 થયું કે ના થયું ભઈલા, થયું 2 પાઈ બાય 3 એટલે કે પાઈ માઈનસ પાઈ બાય 3 થયું। હવે પાઈ માઈનસ થીટા, પાઈ માઈનસ થીટા એનો મતલબ એમ કે બીજો ચરણ, બીજા ચરણમાં કોસ કેવા છે ઋણ છે એટલે માઈનસ કોસ પાઈ બાય 3 થાય, માઈનસ કોસ પાઈ બાય 3 થશે। ઓકે, વિધેય નહીં બદલે કારણ કે અહીંયા પાઈ છે, વિધેય તો નહીં બદલે બટ માઈનસ કોસ પાઈ બાય 3 થશે, તો માઇનસ ના માઇનસ અને કોસ પાઈ બાય 3 કોસ સાઈન ની વેલ્યુ 1/2 એટલે આપો આન્સર ફાઇનલી આન્સર આવશે માઇનસ 1/2। તમે એક નોટિસ કર્યું, તમે ક્વેશ્ચન ફટાફટ આન્સર આપી શકો છો બટ આ ક્વેશ્ચનનો આન્સર આપતી વખતે તમારે ઝીણી ઝીણી નાની નાની ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડ્યું છે, આને કહેવાય ગુડ કે જો ધ્યાનમાં કંઈક ભૂલભાલ થઈ ગઈ એનો મતલબ એમ કે તમારો એક માર્ક્સ કેન્સલ, સાથે સાથે પોઈન્ટ 25 પણ નેગેટિવ થયા। ઓકે ચલો એનાથી આગળ જોઈએ, ચોથો ક્વેશ્ચન આપણે જોઈએ ભાઈ, એક ક્વેશ્ચન આપણે અહીંયા જોઈ લીધો છે, ચોથા ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધી જઈએ તો cos ઇનવર્સ 4/5 પ્લસ sin ઇનવર્સ 8/17 પ્લસ sin ઇનવર્સ 36/85 ભાઈ અને આ બધાનું સોલ્યુશન આપણે જોઈએ છે અને એ બધાના આન્સર જે છે ઓપ્શન એ ઓપ્શન હું અહીંયા લખી દઉં છું, પહેલો ઓપ્શન છે પાઈ બાય 2, પાઈ બાય 4, પાઈ અને પાઈ બાય 6। ચલો પહેલી નજરે ખબર પડે કે આ 4 માર્ક્સનો દાખલો છે અથવા તો 3 માર્ક્સનો દાખલો છે, 3 કે 4 માર્ક્સનો દાખલો છે, કારણ શું, આ પહેલા જે કોસ ઇનવર્સ વાળું પદ છે એને ટેન ઇનવર્સ માં કન્વર્ટ કરો, આ સાઈન ઇનવર્સ વાળું છે એને પણ ટેન ઇનવર્સ માં કન્વર્ટ કરો, આ ત્રીજું પદ છે એને પણ ટેન ઇનવર્સ માં કન્વર્ટ કરો, તો એ બાય ફોર્મ્યુલા જાવ એટલે આખો બોર્ડ આપણે કમ્પ્લીટ કરવો પડે, પણ ગુજકેટ માં પૂછાય તો ત્યારે મેં તમને શોર્ટકટ પણ શીખવાડી દીધી છે। શું છે શોર્ટકટ, તમારે પાયથાગોરસ એટલે કે તમારે રાઈટ એંગલ ટ્રાયંગલ ડ્રો કરવાનો, કાટકોણ ત્રિકોણ બનાવવાનો, 3 પદ છે એટલા માટે હું 3 કાટકોણ ત્રિકોણ અહીંયા બનાવું છું ભાઈ। પહેલી વસ્તુ વિચારો કોસ માટેની છે, કોસ માટે ફોર્મ્યુલા શું છે, પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ કેટલી 4, કર્ણ કેટલો 5, તો ઓટોમેટિકલી સામેની બાજુ કેટલી આવે 3 આવે કે ના આવે, ઓકે તો ટેન ઇનવર્સ, હવે કોસ ઇનવર્સ 4/5 ડાયરેક્ટલી લખું છું, ટેન ઇનવર્સ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 3/4, હવે પહેલાનું કામ પૂરું, પહેલાનું કામ પૂરું, નેક્સ્ટ આવી જાઓ, નેક્સ્ટ આવી જાઓ, સાઈન ઇનવર્સ 8/17, ચલો સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ 8 છે કર્ણ 17 છે, સામેની બાજુ 8 છે કર્ણ 17 છે, ઓકે પાયથાગોરસની જે જોડીઓ છે જોડીઓને યાદ કરો, 8 અને 17 જોડે કોણ હોય 15 હોય, 15 હોય યાદ કરો 15 હોય, 8 15 અને 17 ની જોડી કહેવાય, તો સાઈન ઇનવર્સ 8 ના છેદમાં 17 ને હું ડાયરેક્ટલી લખી દઉં, ડાયરેક્ટલી લખશું તો આવું કંઈક આપણને મળશે, 8 ના છેદમાં 17 મારે જોઈએ છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો 8 ના છેદમાં 15 મને મળે, રાઈટ, 36 ના છેદમાં 85 સામેની બાજુ 36 થશે, આ જે ત્રણ આપણી પાસે
काटकोण त्रिकोण छे त्रणे त्रण त्रिकोण ने लखू छु अहीं 36 36 छेदमां 85 85 આપણો કોણ થયો ભાઈ ત્રીજી જોડી કદાચ યાદ ના આવતો હોય તો કેલ્સીયમનો ઉપયોગ કરી લેવો એમાં કોઈ અભિમાન નહીં રાઈટ અને યાદ હોય તો વધારે સારું તો આ 36 85 જોડે 64 હોય એટલે કે 36 64 85 ની જોડી છે 8 15 17 ની જોડી છે 3 4 અને 5 ની જોડી છે તો 36 85 અને 64 થાય તો અહીંયા હું લખી શકું tan ઇનવર્સ 36 ના છેદમાં 64 આ ડાયરેક્ટલી આપણે કન્વર્ટ કર્યા ડાયરેક્ટલી વિધાઉટ ફોર્મ્યુલા શોર્ટ કટ હવે શું કરશું હવે ત્રણ પદ tan ઇનવર્સ વાળા છે આપણી પાસે કોઈ ફોર્મ્યુલા ત્રણ પદનું શીખા નથી પણ બે પદનું શીખી લીધા હા શીખાજો આ બેને કમ્પ્લીટ કરો બેને જોઈન્ટ કરો તો શું થાય આ આપણા માટે x છે આ આપણા માટે y છે tan ઇનવર્સ x + tan ઇનવર્સ y ઓકે તો કરીએ tan ઇનવર્સ આ x + y / 1 - x / y चलो रेडी समझो 15 નું મલ્ટીપ્લિકેશન કરો 3 સાથે 15 13 45 8 4 32 15 4 60 લસા છે યાદ રાખજો 60 1 60 થશે - 8 13 24 થશે આગળ વધો એટલે શું થાય tan ઇનવર્સ 45 વત્તા 32 એટલે 4 ને 3 7 5 ને 2 7 77 ના છેદમાં 60 માંથી 24 કાઢી લો ભાઈ 60 માંથી 24 કાઢશો શું મળશે તમને साइट में 24 का दिलो साइट में 24 तो मैं काट सो तो तुमने मल से 36 मल से कितना मल से 36 पर याद रख जो जोड़े आपने जो वस्तु लखवानी हती और जोड़े जो वस्तु लखवानी हती तो बाकी रह गई कई वस्तु आपनी त्रिजु पद कि आपने ये लकी देसु प्लस tan इनवर्स 36 ना छेद में 64 36 ना छेद में 64 ओके અને બીજી વસ્તુ એક મારી નાનકડી એવી ભૂલ થઈ ગઈ છે કે અહીંયા જે 36 અને 85 ની જોડી છે 36 અને 85 એમાં અહીંયા 64 ના આવે બટ 77 આવે શું આવે 77 આવે એક નાનકડી ભૂલ થઈ ગઈ છે ફરીથી એટલે કે 36 77 અને 85 ની જોડી થાય તો એ જોડી અંતર્ગત આપણે sin ઇનવર્સ 36 ના છેદમાં 25 85 લખ્યા છે તો ત્યાં હકીકતની અંદર જ્યારે એને tan ઇનવર્સમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે 36 ના છેદમાં 64 નહીં 64 નહીં પણ 77 થાય અહીંયા પણ 77 આવે રેડી હવે આપણી પાસે તમને ખ્યાલ હશે ગુજકેનું ફોર્મ્યુલા છે કયું ફરીથી પાછા સર tan ઇનવર્સ x + tan ઇનવર્સ y એવા તો ફરીથી ફોર્મ્યુલા મૂકવાનું ના ભાઈ હવે જરા ચેક કર આ આપણા x છે આ આપણા y છે x અને y નો ગુણાકાર કરો તો 77 77 ઉડી ગયા 36 36 ઉડી ગયા બે નો ગુણાકાર 1 મળ્યો તો આવું આપણે ફોર્મ્યુલા શીખી ગયા tan ઇનવર્સ x + y xy ગુણાક xy નો ગુણાકાર 1 મળતો હોય તો એનો આન્સર આવશે π/2 એનો મતલબ એમ જો કે ફાઇનલી આન્સર જે છે આપણો π/2 છે ઓકે નોટ ડાઉન કરો ત્યારબાદ આગળ વધીએ ઓકે બરકો ત્યારબાદ આગળ વધીએ sin ઇનવર્સ cos 7π/6 चार ऑप्शन छे -π/6 -π/3 π/3 एंड π/6 ओके तो sin इनवर्स cos 7π/6 ओके આ 7π/6 છે ને હું π + π/6 લખી શકું કે ના લખી શકું સર આવું કેમ કરો છો કારણ કે ભાઈ તમે અહીંયા પાઈ પ્લસ પાઈ બાય 6 નો ડાઉટ ઈઝીલી લખી શકો છો કારણ શું કે જેથી કરીને હું પાછું એની વેલ્યુ લખી શકીશ ને હવે પાઈ પ્લસ થીટા એટલે કેટલામું ચરણ ત્રીજું ચરણ થયું ત્રીજા ચરણમાં કોસ કેવા છે ઓલ એસ ટી સી એસ ટી સી ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન છે પણ કોસ ઋણ છે એટલે આ શું આવશે માઇનસ કોસ પાઈ બાય 6 થઈ ગયું માઇનસ ના માઇનસ cos π/6 cos π/6 ની વેલ્યુ છે √3/2 માઇનસ 12 નીકળી ગયા એટલે શું થઈ ગયું sin ઇનવર્સ √3/2 થયા કે ના થાય હવે √3/2 ની વેલ્યુ તો ભાઈ આપણને ખબર હોય sin π/3 થાય આ રીતે
साइन इनवर्स साइन कैंसल माइनस नो माइनस आपने कैंसल आंसर आउट से माइनस पाई बाय थ्री अगर तो फाइनली आंसर आपको माइनस पाई बाय थ्री चाहिए ओके एक आउट टीम क्वेश्चन है तो एक बिजो क्वेश्चन चाहिए भाई के भाई साइन इनवर्स थ्री बाय फाइव प्लस टेन इनवर्स वन बाय सेवन इज इक्वल टू आपके पास जो ऑप्शन है ऑप्शन आवा कहीं से पहला ऑप्शन है साइन इनवर्स फोर बाय फाइव બીજો ઓપ્શન છે પાઈ બાય 2 બીજો ઓપ્શન છે પાઈ અને ચોથો ઓપ્શન છે પાઈ બાય 4 ઓકે ચલો તો પહેલા તો હું ડાયરેક્ટલી તમને શીખવાડું મે એ પ્રમાણે સાઈન ઇનવર્સ ને ડાયરેક્ટલી ટેન ઇનવર્સ માં લખી શકો છો તમે કે આ 3 શું છે અને ભાઈ આ 3 શું છે તો આ 3 તમારી સામેની બાજુ છે છેદમાં 5 સામેની બાજુ છેદમાં કર્ણ સાઈન ના ફોર્મ્યુલા પ્રમાણે કર્ણ કેટલો છે 5 તો પાસેની બાજુ કેટલી મળે 4 तो tan इनवर्स એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 3/4 + tan इनवर्स 1/7 ઓકે તો હવે આપણા માટે x છે આ y છે તો tan इनवर्स x + y / 1 - x / y સાત ચોકો 28 લસા તો અહીંયા 7 તેરી 21 થાય અને 4 એકુ 4 થાય સાત ચોકો 28 એકુ 28 - 3 એકુ 3 21 ને 4 25 ના છેદમાં 25 આ 1 મળ્યા એનો મતલબ એમ કે tan ઇનવર્સ 1 અને tan ઇનવર્સ 1 એનો મતલબ એમ કે pi/4 દેખો એટલે કે ફાઇનલી આન્સર આપણી પાસે pi/4 મળે છે ફાઇનલી આન્સર શું મળ્યો આપણી પાસે pi/4 મળે છે ઓકે બરાબર હું તમને જે કોઈ પણ MCQ કરાવું છું બધી તમને હિંટ આપું છું કે આ પ્રકારના MCQ ગુજકેટમાં પૂછાઈ ગયા છે તમારે ખાસ ક્લિયર કરવાના છે એવું નથી કે તો કે આ જ પૂછાશે પણ આ પ્રકારના જ પૂછાશે એ વાત ફાઇનલ છે ઓકે એક સાવ સિમ્પલ ક્વેશ્ચન મારે તમને કહેવો છે કે સાઈન ઇનવર્સ નો વિસ્તાર આ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાઈ ગયો છે સાઈન ઇનવર્સ નો વિસ્તાર ખાલી જગ્યા છે યાદ કરો સાઈન ઇનવર્સ નો વિસ્તાર આ ટોપિક નો હું ફરીથી તમારી સામે રિવાઇઝ કરીને રાખી દઉં છું આખું ઘણા બધાને પ્રદેશ અને વિસ્તારમાં કન્ફ્યુઝન થતું હોય છે હું તમને એક વસ્તુ સમજાવું ભાઈ કે તમે સાઈન ઇનવર્સ x બરાબર y બોલો છો તો આ x જે છે એ તમારો પ્રદેશ છે અને આ y જે છે એ તમારો વિસ્તાર છે ફરીથી સમજજો કોઈ પણ વિધેય હોય કે પ્રતિવિધેય હોય એની એક્ઝેક્ટલી જે બાજુમાં બેસે છે એ તમારો પ્રદેશ છે અને તમને જે આન્સર તરીકે મળે છે એ તમારો શું છે વિસ્તાર છે ઓકે બધા જ હું આ રીતે વાત કરતો હોય કે sin x બરાબર y તો આ sin તમારું વિધેય થયું તો વિધેયની એક્ઝેક્ટલી બાજુમાં છે એ તમારો પ્રદેશ છે અને જવાબમાં જે મળે એ તમારો શું છે વિસ્તાર છે તો sin ઇનવર્સ x sin ઇનવર્સ ની બાજુમાં તો તમે આન્સર કયો રાખશો sin ઇનવર્સ ની બાજુમાં શું રાખશો -1 થી 1 રાખવાનો છે એનો મતલબ એમ થયો કે sin ઇનવર્સ જે છે એનો પ્રદેશ શું છે એનો પ્રદેશ છે -1 થી 1 કારણ કે sin ઇનવર્સ ની બાજુમાં તમે એવી જ વસ્તુ રાખવાના છો કે આ -1 રાખશો 0 રાખશો 1 રાખશો 1/2 રાખશો 1/√2 રાખશો આવું રાખશો sin ઇનવર્સ ની બાજુમાં એક્ઝામ્પલ આપીને સમજાવું તમને કદાચ તમે sin ઇનવર્સ ની બાજુમાં 1/2 રાખો છો તો મારે ત્યાં આન્સર ફરજિયાત π/6 લખવો પડે ફાઇનલી આન્સર મને π/6 મળે એમ કેવું પડે સમજો છો ને તો એવી જ રીતે sin ઇનવર્સ નો વિસ્તાર હવે તમને ખ્યાલ આવી ગયો હશે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 શું આવે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 અને એની અંદર આપણા π/6 સમાવિષ્ટ છે ખ્યાલ આવી ગયો બળકો સમજાય છે અંદાજ આવી ગયો હવે કે ગુજકેટની અંદર કેવા પ્રકારના એમસીક્યુ આપણી સામે આવશે નોટ ડાઉન કરો